સિરોહી જિલ્લાના બહુ ચર્ચિત રેલવે કર્મચારી મોત મામલે પોલીસે કર્યો મોટો ખુલાસો. સિરોહી જિલ્લાના એસપી ધર્મેન્દ્રસિંહ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે આ હત્યા કેસમાં પ્રેમ સંબંધ હોવાના કારણે થઈ છે. સંઘબંધોની ધરપકડ કરીને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરવામાં આવી રહી છે. તાજેતરમાં જ મંગળવારે સાંજે રેલવે કર્મચારી દીપક કુમારનું શંકાસ્પદ હાલતમાં મોત થયું હતું, જે બાદ પરિવારના સભ્યોએ હત્યાની શંકા વ્યક્ત કરી અજાણ્યા લોકો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાવ્યો હતો. બીજી તરફ પરિવારના સભ્યોને વાલ્મીકી સમાજના લોકો છેલ્લા 4 દિવસથી આ કેસમાં આરોપીની ધરપકડ અને તપાસની માંગ કરી રહ્યા છે. આ મામલાની ગંભીરતા જોઈને પોલીસે દરેક એંગલથી તપાસ શરૂ કરી હતી, જેમાં પોલીસને મહત્ત્વની કડી મળી છે. પોલીસે આ કેસમાં 2 શંકમંદોની અટકાયત કરી છે, જેની પૂછપરછ કરવામાં આવી રહી છે. એસપી ધર્મેન્દ્રસિંહે જણાવ્યું હતું કે હત્યા પ્રેમ સંબંધના કારણે કરી હોય એવું લાગે છે. આ કેસમાં પૂછપરછ ચાલુ છે. ટૂંક સમયમાં જ આ મામલે સંપૂર્ણ ખુલાસો કરવામાં આવશે. મરનાર કોના પ્રેમમાં હતો અને કેવી રીતે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. બીજી તરફ શનિવારે પણ વાલ્મીકી સમાજના લોકોએ તહસીલમાં વિરોધ પ્રદર્શન કરી આરોપીની ધરપકડ કરવાની માંગ કરી હતી. પરિવારના સભ્યોએ હજુ સુધી મૃતદેહને ઉપાડ્યો નથી. એસપી સિરોહીએ આ મામલો પરિવારના સભ્યોને સમજાવ્યો હતો અને પરિવારને ઉચિત તપાસની ખાતરી આપી હતી. અશોક રણાવાસિયા, ZSTV, અમીરગઢ. दीपक कुमार 24 वर्षीय युवक है, जो रेलवे का कर्मचारी था. उसकी मृत्यु के संबंध में परिजनों के संदेह को और घटनास्थल के निरीक्षण से पुलिस अधिकारियों को संदेह हुआ, जिस कारण से मामला जो है 302 ITC यानी मर्डर के अंतर्गत दर्ज किया गया था. और इस पर लगातार सुपरविजन मेरा भी, सीनियर ऑफिसर्स का भी रेगुलर फीडबैक लिया जा रहा था. और मर्डर मानकर ही हम लोग इसकी तफ्तीश पहले दिन से कर रहे थे. और कुछ अहम सुराग आज हमें लगा है और हम लोगों ने कुछ संदिग्ध उलझन जो है इस मामले के उन्हें चिन्हित किया है और उन्हें डिटेन किया है. और प्रथम दृष्टि यही सामने आ रहा है कि कोई प्रेम प्रसंग के मैटर में कुछ मुलजिमों ने इस व्यक्ति की हत्या की है. और इसका विस्तृत खुलासा जो है हम लोग प्रेस नोट के माध्यम से और आगे करेंगे. सर, कितने आरोपी हैं? अभी भी हम लोग दो लोगों से पूछताछ कर रहे हैं और भी आरोपियों की इसमें होने की संभावना है. प्रथम दृष्टि इस तरह का आ रहा है कि मर्दे का कोई प्रेम प्रसंग का मैटर था जिसको लेकर रंजिश थी. लेकिन जैसा कि मैंने कहा कि विस्तृत खुलासा जो है प्रेस नोट में हम लोग